નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બાવીસ જાન્યુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ બાવીસ જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ એમ એસ એમ ઇપીસી શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો આ શિખર સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે આસામ રાજ્યમાં આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં જ ક્રોસવર્લ્ડ બુક્સ એવોર્ડના સત્તરમાં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સં સત્તરમું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું છે મુંબઈમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાઠ પ્રશ્ન ત્રણ હાલમાં જ એનઆઈસીએ સેન્ટર ફોર એક્સિલન્સની સ્થાપના ક્યાં કરી તો આ સેન્ટર ફોર એક્સિલન્સની સ્થાપના કરી છે બેંગલુરુમાં કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ કયા દેશની સેનાએ પોતાના સૌથી મોટા હવાઈ અભ્યાસ વિંગડ રડારનું રડાર આયોજિત કર્યું તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપિયો પ્રશ્ન પાંચ હાલમાં જ સુપ્રીમ કોર્ટે સડક સુરક્ષા સમિતિના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કર્યા તો સુપ્રીમ કોર્ટે નિયુક્ત કર્યા છે એ એમ સપ્રેને સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો તેની સ્થાપના 28 જાન્યુઆરી 1950 માં હાલમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એસ એ બોબડે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા છે 33 વત્તા 1 પ્રશ્ન 6 એ એ આઈ ના નવા અધ્યક્ષ કોણ બન્યા તો તે બન્યા છે અર્જુન મુંડા એ એ આઈનું પૂરું નામ છે આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા સ્થાપના ઓગણીસો તેરમાં મુખ્ય મથક છે નવી દિલ્હીમાં પ્રશ્ન સાત ડબલ્યુ ઇ એફની વાર્ષિક બેઠકનું આયોજન ક્યાં શરૂ થયું તો આ બેઠકનું આયોજન શરૂ થયું છે સ્વિટરલેન્ડના દાઓશમાં ડબલ્યુ એફનું પૂરું નામ છે વર્લ્ડ ઇકોનોમિક ફેડરેશન સ્થાપના કોરમ સ્થાપના ઓગણીસો એક છે કાર્યકારી છે તો તે બન્યા છે જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ઓગણીસો માં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને હાલમાં અધ્યક્ષ બન્યા છે જેપી પી નડ્ડા આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અટલ બિહારી વાજપેયી અને એલ કે આડવાણી પ્રશ્ન નવ હાલમાં જ માઇક્રોસોફ્ટ કંપનીએ કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં કાપ મૂકવાની જાહેરાત કરી તો તેઓએ જાહેરાત કરી છે બીજા ત્રીસ સુધીમાં કાર્બન જે ઉત્સર્જન થાય છે તેમાં કાપ મૂકવાની માઇક્રોસોફ્ટની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં મુખ્ય મથક વોશિંગ્ટનમાં સ્થાપક છે બિલ ગેટ્સ અને પોલ એલન સીઓ છે સત્ય નડેલા બહાદુરપુરમાં પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન કયા ખેલાડીને આઈસીસી મેન્સ ઇમરજિંગ ક્રિકેટર બે હજાર ઓગણીસ તરીકે નામિત કરવામાં આવ્યા તો તે ક્રિકેટર છે માર્નસ લાબસ્ટને જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ છે મનુ સાહની પ્રશ્ન બાર હાલમાં કઈ બેંકે ભારતના સૌથી મોટા એપીઆઈ બેન્કિંગ પોર્ટલ લોન્ચ કરવાની જાહેરાત કરી તો તે બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક આ બેંકની સ્થાપના ઓગણીસો ચોરાણું માં મુખ્ય મથક મુંબઈમાં છે એમડી અને સીઈઓ છે સંદીપ બક્ષી પ્રશ્ન તેર કઈ વ્યક્તિને પશ્ચિમ રેલવેના મહાપ્ર પ્રબંધક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે આલોક કંસલ તેઓ ભારતીય રેલ એન્જિનિયર સેવાના ઓગણીસો ત્યાંસી બે વરિષ્ઠ અધિકારી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ ભારતના પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન માટે પસંદ થયેલા ચાર અંતરિક્ષ યાત્રીઓને કયા દેશમાં અગિયાર મહિના માટે પ્રશિક્ષણ આપવામાં આવશે તો તેઓને પ્રશિક્ષણ આપવામાં આવશે રશિયા રશિયા દેશમાં પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન પંદર હાલમાં જ આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘના કયા પૂર્વ ઉપાધ્યક્ષનું અવસાન થયું તો તે છે પીટી ઉમર ખોયા તેઓ એફઆઈડી ઓગણીસો છન્નુંથી બે હજાર છ સુધી ઉપાધ્યક્ષ હતા થેન્ક ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિન્ક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ